અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામના 70 ખેડૂત પરિવારો પોતાની જમીન બચાવવા માટે લડી રહ્યા છે। 50 વર્ષથી વધુના સમયથી આ ખેડૂતોનું જમીન પર ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે ભૂમાફિયાઓ દ્વારા રાજકીય બળ વાપરી અને ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે, જેને લઈને આજે કલેક્ટરને આવેદનપત્ર આપી જમીનનો સરકારી સર્વે કરી અને ન્યાયની માગણી કરી હતી। ઉમરકોટ ગામના 70 જેટલા ખેડૂત પરિવારો છેલ્લા કેટલાય સમયથી પોતાના હક અને ન્યાય મેળવવા માટે લડત ચલાવી રહ્યા છે। અગાઉ આ ખેડૂતોએ અમીરગઢ મામલતદાર કચેરીએ 5 દિવસ ધરણા કર્યા હતા, જો કે મામલતદારે હૈયા ધરણા આપતા ધરણા તો સમિતિ આવ્યા હતા, પરંતુ ભૂમાફિયા દ્વારા આ ખેડૂતોના જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને તેમની મિલકતને નુકસાન પહોંચાડાય છે, તેમને ધાકધમકી અપાય છે। જો કે દાંતીવાડા ડેમ જ્યારે ડૂમમાં ગયો ત્યારે આ જમીન દાંતીવાડા ડેમમાં ગઈ હતી। કુલદીકે પટેલ નામની પાર્ટીના નામે 981થી વધુ જમીન હતી, ત્યારે 54 એકવાર સિવાય બાકી સરકાર થઈ હતી। જો કે આ ખેડૂતોએ છેલ્લા 50 વર્ષથી વધુ સમય કરતાં ત્યાં વાવણી કરી છે, પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ મહત્વની વાત એ છે કે જો આ સરકારની જમીન હતી તો આ ખાનગી પાર્ટીઓના નામે કેવી રીતે થઈ? 2020માં મામલતદારે સરકાર જમીનનું કયા ખેડૂતોને જમીન ખાલી કરવા નોટિસ આપી હતી, તો અત્યારે આ જમીન ખાનગી વ્યક્તિઓના નામે કેવી રીતે થયું? ત્યારે આ ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે અને હેરાનગતિ ન થાય અને તેમને તેમની જમીનનો હક મળે, તેમના પરિવારનું ગુજરાન ચાલે તેવી માંગણી કરી રહ્યા છે। શુક્રાણા વાસિયા, જેડેશ ટીવી, બનાસકાંઠા। રજૂઆત તો સાહેબ, અમારે આ જમીન છે ને વર્ષોથી અમે વાવતા હતા અને આ જમીન દોતીવાડા ડૂબમાં જ ગયેલી છે। 98 એકડ ને 10 ગુંઠા જમીન છે, બરાબર। અમે પહેલાં ડીએસ પટેલને ભાગ આલતા હતા, પણ આ જમીન દોતીવાડા ડૂબમાં જતા અમે બધાય વર્ષોથી વાવા હા। આ જમીન દોતીવાડા ડૂબમાં 98 એકડ ને 10 ગુંઠા જમીન સરકાર સરીએ મામલદાર સાહેબે નોટિસ આપી હતી કે આ જમીન ખાલી કરવી, એના હોમે અમે મનાઈ હુકમ લાવ્યો, તો હાલ અમારો મનાઈ હુકમ ચાલુ છે। તો મેહુલ શાહને આ જમીન કઈ રીતે એમને ખાતે કરી નોખી, દોતીવાડા ડૂબની જમીન, એ જમીન અમારે ખાતે ઈઓને ખાતે કેન્સલ કરી અને અમને કાયદેસર અમને ખાતે કરી આલવી, એ અમારી માગ છે સરકાર શરીને। મામલદાર સાહેબ શરીએ કાલે બોલ્યા પરમદાડે, એ હાવ ખોટું બોલ્યા કે 5 જણ જ ખાલી કબજેદાર છે, તો અમે આજે 98 એકડ જમીન દોતીવાડા ડૂબની છે, તો કેમ ખોટું બોલ્યા? 40 એકડ જમીન કઈ ગઈ, એ અમારે ખાસ રજૂઆત છે સાહેબ, અને સરકાર શરીને વિનંતી કરીને કહા કે ઊંડોણ તપાસ કરી અને જે DLR ખોટું કર્યું છે એ બધા નકશા ખોટે ખોટા કર્યા છે, એના ઉપર ફરિયાદ FIR દાખલ થવી જોઈએ, એ અમારી ખાસ રજૂઆત છે સરકાર શરીને। અમારી માગ જો તો સાહેબ ધંધા ઉપર અમે બેહી ઉપવાસ ઉપર અને આની માગને પૂરી કરીએ, અમે સરકાર શરી પાસે અમે કાયદેસર અમે આ જમીનની માગ પૂરી કરીને પછી પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન। ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે। લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે। ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ, લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ। પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજુમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી એન્ડર આર હાઈસ્કૂલ ની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 6351
2943 9033 8 7 8 7 5 3